આ પ્રકારના પ્રશ્ન માટે શોર્ટકટ ટેકનિક જોઈએ મિત્રો સૌથી પહેલા ચેક કરવું પડે કે તમામ જે અપૂર્ણાંક છે એ શુદ્ધ શુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંક છે અંશ નાનો હોય છેદ મોટો હોય દરેકમાં એ પ્રકારે છે તો આપણે જવાબ શોધવા માટે તમામ અપૂર્ણાંકનો તફાવત લેવાનો છે ઉપર અને નીચે જે સંખ્યા આપી છે એનો તફાવત અહીંયા તફાવત છે ત્રણ અહીંયા તફાવત છે છ અહીંયા તફાવત છે ચાર અહીંયા તફાવત છે બાર તમામ તફાવતને સમાન કરવા પડે અને સમાન કરવા માટે આપણે લસા લેવા પડશે તો ચારેય ચારે સંખ્યાના લસા થાય છે બાર ચેક કરી લો હવે તમામને બાર બનાવવા માટે શું ગુણવું પડે ત્રણ ને બાર બનાવવા માટે ચાર ગુણવું પડે તો ઉપરની સંખ્યામાં ચાર ગુણો પચીસ ગુણ્યા ચાર એટલે સો અહીંયા છ છ ને બાર બનાવવા માટે ગુણ્યા બે કરવાનું છે તો ઉપરની સંખ્યાના ગુણ્યા બે એટલે એકસો છ ચારને ને બાર બનાવવા માટે ત્રણ ગણા કરવા પડે તો એકતાલીસના ત્રણ ગણા એટલે વન ટુ થ્રી એકસો ને ત્રેવીસ અને બાર ને બાર ગુણવા માટે બાર બનાવવા માટે ગુણ્યા એક તો આના ગુણ્યા એક કરીએ તો ત્રણ હવે જે સંખ્યા તમને મળી એ અપૂર્ણાંક મોટો મોટી સંખ્યામાં મોટો અપૂર્ણાંક નાની સંખ્યા હોય તો એ અપૂર્ણાંક સૌથી નાનો સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે એકસો ત્રેવીસ એકસો ત્રેવીસ એટલે સી સૌથી મોટો અપૂર્ણાંક એકતાલીસ બાય પિસ્તાલીસ નાનો કીધો હોય તો આ ચારેમાં સૌથી નાનું કોણ છે તો કે ત્રાણું નાનો કીધો તો આ જવાબ આ જ રીતે તમારે પણ જવાબ આપવાનો છે આ પ્રશ્નનો નીચે કમેન્ટ બોક્સમાં લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો